અમદાવાદની એમસી દ્વારા મકાન તોડી પાડવાની એક ઘટના કે જેને લઈને ઠાકોર સમાજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર રોષ ઠાલ્યો એટલી હદે કે અલ્પેશ ઠાકોરને પીડિત લોકોએ બંગડી પહેરવાની વાત કરી આ રોષ આટલો કેમ વ્યાપ્યો કારણ કે અલ્પેશ ઠાકોરની નજીકનો એ વિસ્તાર અને ધારાસભ્ય હોવા છતાં અલ્પેશ ઠાકોરે પોતાની જ સમાજ સાથે થયેલા ન્યાય બદલ મૌન સેવ્યું ત્યારે અલ્પેશ ઠાકોરે હવે મૌન તોડ્યું છે અને મૌન તોડ્યા બાદ પણ કરી તો સરકારની જ ભક્તિ

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ આ મુદ્દે આ સમાજે સરકાર સામે રસ્તા પર આ મુદ્દે મૌન સેવા બદલ નિંદા થવા લાગી ત્યારે હવે આટલા દિવસો બાદ અલ્પેશ ઠાકોરે આ મુદ્દે મૌન તોડ્યું છે અને જાહેર મંચ પરથી આ ઘટનાને લઈને સરકારને ખોટું ન લાગે તેનું ધ્યાન રાખીને નિવેદન આપ્યું છે શું નિવેદન આપ્યું તે જાતે સાંભળો દોસ્તો વાત કરું છું હમણાં તમને અમદાવાદમાં એક બહુ બધા વિડીયો અને બધું બહુ વાયરલ થયું હશે મારી જવાબદારી છે કે જવાબ આપવો જોઈએ એ જે જગ્યા છે જગ્યાથી મારું ઘર બહુ નજીક છે હું ત્યાં જ રહું છું દોસ્તો આપણા ગરીબ લોકો છે મજદૂરી કરીને ગુજરાન ચલાવતા આપણા જ લોકો છે ઓગણીસો બાસઠ માં અરે ઓગણીસો બ્યાસી માં ત્યાં સરકારી ટીપી પડી અને એ જે જગ્યા જે માલિક ની હતી એનેવ્યાસી કે આજુબાજુ ક્યાંક વળતર લઈ લીધું ઓગણીસો નેવ્યાસી માં સરકારે ત્યાં ખૂટ મારી દીધા અને એ પછી બે હજાર ઓગણીસ માં કોઈ નોટિસ મળી સરકારી કે ભાઈ આ સરકારી જગ્યા છે અહિયાં મેટ્રો સ્ટેશન બનવાનું છે અહિયાં બીઆરટીએસ બનવાનું છે અહિયાં બ્રિજ બનવાનું છે તો જગ્યા ખાલી કરવી જોઈએ

બે હજાર ત્રેવીસ માં અગિયાર માં મહિના પાછી નોટિસ મળી કે ભાઈ આ તોડવાનું થાય છે દોઢ વર્ષ તો મેં ખેંચાય આપ્યું કંઈ થયું ને પણ હમણાં પાછી નોટિસ મળી નોટિસ મળી અધિકારી કર્મચારીઓ એ લોકોને જાણ કરતા છે મને તો કર્મચારીઓને ખબર નહીં ક્યાંક હું ભગવાન તો ઓછું નહીં મને કીધા વગર ખબર પડે એ દબાણો તોડી નાખ્યા એ મકાનો તોડે પહેલા કેટલાક લોકોને એવું કહેવામાં આવેલું ભાઈ સરકારી મકાન તમને બીજે ફાળવી દઈએ છીએ તેમાંથી પચ્ચીસ ત્રીસ લોકોએ સરકારી મકાન માંગ્યા અને બીજા કોઈએ માંગ્યા નહીં તે પચ્ચીસ ત્રીસ માટેનો ડ્રો પણ થઈ ગયો ને લગભગ એક મકાન મળી પણ થયા પછી સરકારે ડોક્યુમેન્ટ માંગ્યા ભાઈ તમે અહીંયા જેટલા લોકો બે હજાર દસ પહેલાના રો છો તો ડોક્યુમેન્ટ આપો તેમાંથી એમાંથી ઈઠયેતેર લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા અને ઇઠેતેર લોકો એવું કહ્યું કે હા અમે બે હજાર દસ પહેલાના રહીએ છીએ એટલે સરકારે એ પણ તૈયારી બતાવી કે ભાઈ તમને પણ મકાન આપી દઈએ જો અમદાવાદમાં રહું છું અને અમદાવાદની અંદર

કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે મકાન અહિયાં જઈશું પણ દબાણ કોઈ રોકાઈ શકીએ ખરા આપણે વ્યવસ્થા એ થાય કે આને મકાન મળે મુદ્દો એ છે મારો કે અમે મકાન અપાવા છે અને મકાન માટે ગરીબ લોકો છે જરૂરિયાત વાળા લોકો છે હવે એમાંથી જે લોકોને મકાન મળ્યું છે બીજા એવા લોકો છે ત્યાં લોકલ કે તમને ભલી મળ્યું હોય પણ તમારે જવાન નહીં મારી જોગડી તમારી ઉપર મૂકીશું કોક માતા મૂકે છે કોક એકદમ નાતવાર મૂકી દઈશું મને એવું લાગે છે કે મારે તો અહીંથી કશું નથી પણ જેને છત મળે છે એને છત મળવા પણ નથી દેવી આવી વાત ચાલે છે કેટલાક લોકો જમવાનું લઈ જાય છે કેટલા દિવસ જે નિવેદન આપ્યું તે ઠાકોર સમાજનો રોષ શાંત પાડી શકશે કે નહીં તેમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં આભાર